હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એન્જલ અકેડેમી ગાંધીનગર મિત્રો હું આપનો દોસ્ત સમ્રાટ સાવંત ગઢવી તરુણ અવસ્થામાંથી જે લોકો યુવા અવસ્થા તરફ આગળ વધી રહ્યા છે તેવા તમામ મારા ભાઈઓ અને બહેનો કે જેઓ દસમા અને બારમાની બોર્ડની પરીક્ષા આપવાના છે અથવા તો જિંદગીમાં કોઈ પણ પરીક્ષા આપતા હોય ત્યારે મારી દૃષ્ટિએ કંઈક એટલી વાતો છે કે જેને તમે ધ્યાનમાં રાખજો ખાસ કરીને જે બોર્ડની એક્ઝામ છે આપણા જીવનમાં બે વખત એવો પ્રસંગ આવતો હોય છે કે જ્યારે આપણને આમ આશ્ચર્ય પણ હોય અને કંઈક અલગ જ પ્રકારની ફિલિંગ અને લાગણી શંકા કુશંકા થતી હોય મોટા ભાગે દસમામાં અને બારમામાં કેમ કે આપણું માહોલ આપણું ઘડતર એ નાનપણથી એવું શીખવાડે છે કે પરીક્ષાઓમાં ખાલી બે જ કામની છે એક દસમાની ને બારમાની પણ એવું નથી હોતું ઘણા ઘણી વખત એવું થાય છે કે વાસ્તવિકતા કંઈક જુદી હોય છે આ વિષય ઉપર બોલવાનું શરૂ કરું તો એક શિક્ષક તરીકે ઘણું બધું બોલી શકું છું પણ આપણે ટુ ધ પોઈન્ટ કામનું વિદ્યાર્થી અને વાલી આ બંને માટેનું છે એટલે બે મિત્રો પાસે એક આવી અપેક્ષા છે કે જે નાના છે જે પરીક્ષા આપવાના છે એ પણ ખાસ સાંભળે અને જે મોટા છે કે જે પરીક્ષા આપવા માટે છોકરાઓને લઈ જવાના છે એ પણ આ વિડીયો સાંભળે વિડીયો જોયા પછી તમને ગમે તો તમે તમારા મિત્રોમાં કે અથવા તો તમારા સર્કલમાં પરિવારમાં આપીને શેર કરી શકો આપના પ્રેમ અને લાગણી બદલ હું આપનો ખૂબ ખૂબ આભારી છું વાત કરીએ વિદ્યાર્થીઓ મિત્રોની કે દસમાની બારમાની બોર્ડની પરીક્ષા આપતી વખતે કઈ કઈ મુદ્દા કઈ કઈ બાબત ઉપર વધારે ધ્યાન આપવું જરૂરી છે તો સૌથી પહેલો મુદ્દો છે વિશ્વાસનો ભાઈ જો આ પરીક્ષા છે ને કંઈ એ હવારે નીકળું બપોરે પૈતું ને હાંજે પરિણામ એવી પ્રોસેસ નથી ઓકે આ આખી એક વર્ષની પ્રક્રિયા છે જેને લાંબા ગાળાની પ્રક્રિયા કહી શકાય કે વર્ષ પહેલાં આપ દસમા ધોરણમાં આવ્યા ઓકે નવમું જેવું પૈતું તેવું તમે ટ્યુશન ક્લાસીસ શરૂ કરી દીધા હશે ઓકે આખું વર્ષ મહેનત કરી અને એના અંતે હવે આપ પરીક્ષા આપવા જઈ રહ્યા છો તો કે એક દિવસનું કામ નથી તમે આખું વર્ષ જે પ્રમાણે કામગીરી કરી છે જે પ્રમાણે તમે વાંચ્યું છે રિવિઝન કર્યું છે પેપર આપ્યા છે પરીક્ષામાં આપ સ્કૂલમાં પાસ થયા છો એવી જ રીતે અહીંયા એક નવી પરીક્ષા આપવાની છે એટલે પોતાની જાત ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખો તમે જે મહેનત કરી છે એ પ્રમાણે પેપર પૂછાશે અને તમને એ પ્રમાણે સો ટકા આવડશે એમાં બિલકુલ તમારે કોઈ શંકા કરવાની નહીં ઓકે વિશ્વાસ ક્યારે ડગી જાય કે જ્યારે આપણે પરિણામની ચિંતા કરીએ ત્યારે કે શું થશે તો તમારું કામ છે વિદ્યાર્થી મિત્રોનું પરીક્ષા આપવી પરિણામ ડિક્લેર કરવાનું તમારું કામ નથી દોસ્ત એટલે જાતે જાતે કોઈ પણ વિદ્યાર્થીએ પરિણામ નક્કી કરી લેવાનું નહીં કે મારું આટલું થશે મારા આટલા ટકા આવશે કે મારા આટલા માર્ક્સ આવશે એ તમારું કામ જ નથી તમારું એક જ કામ છે કે તમે આખું વર્ષ જે પણ કંઈ વાંચ્યું છે ઓકે એ બધું ધ્યાનમાં રાખી અને પેપરમાં પ્રશ્ન પૂછાય તો એ પ્રશ્ન લખવા હા મેક્ઝિમમ બને એટલા વધારેમાં વધારે પ્રશ્નો તમારે અટેમ્પ કરવાના જે આવડે એવું લખવાનું પણ લખવાનું અને તમે જે લખશો એ સાચું પડશે એવો વિશ્વાસ રાખવાનો એટલે પોતાની જાત ઉપર દરેકે વિશ્વાસ રાખવો દસમાની બોર્ડની પરીક્ષામાં તમે રેન્કર હોવ અને તમે કદાચ પાંત્રીસ ટકા લાયા હોય ઓકે બંનેને સાયન્સમાં જવું હોય તો બે મિત્રો જઈ શકે છે બેને ડૉક્ટર બનવું હોય તો બે બની શકે છે હા આગળ જતા રસ્તા અલગ અલગ નીકળે એ તમે પરીક્ષા પાસ થઈ જાઓ પછીનો વિષય છે એનો પાછો વિડીયો બનાવી દઈશ એટલે અત્યારે તમારે વિશ્વાસ રાખવાનો છે મહેનત ઉપર કે મેં જે વાંચ્યું છે એ પૂછાવાનું છે એ મને આવડવાનું છે બાકી કંઈ ચિંતા કરવાની નહીં આ એક પોઈન્ટ બીજું જેવું કંઈ હોય તો હોલ ટિકિટ કેમકે આ પરીક્ષાનું મૂળ જે પ્રમાણપત્ર છે તમારું એ તો આવશે તે દી પણ પહેલાં તમારે હોલ ટિકિટ જોઈએ અંદર જવા એટલે હોલ ટિકિટ ખાસ સાચવી ઘણી બધી વખતે આવું જોતા હોય આપણે રિક્ષામાં હોલ ટિકિટ મળે ને પછી એ વોટ્સઅપમાં ફરતી થાય કોઈની રહી ગઈ હોય તો એટલે હોલ ટિકિટ દરેક ખાસ માતા પિતાને એક છે કે હોલ ટિકિટની બે ત્રણ ઝેરોક્સ કરાવે એક વિદ્યાર્થીની જોડે એક્સ્ટ્રા બેગમાં મૂકી રાખે અને એક પોતે રાખે એટલે કદાચ કોઈ કારણસર ક્યાંય એવું અણગણતો બનાવ બને કે ખોવાઈ જાય તો આપણે તાત્કાલિક વિદ્યાર્થીઓનો સમય સાચવી શકીએ એટલે હોલ ટિકિટ ખાસ સાચવી અને એની ઝેરોક્ષ વિદ્યાર્થી અને વાલીએ જોડે રાખવી ત્રીજી વાત કરીએ તો ઘડિયાળની પરીક્ષા આપતી વખતે ઘણી વખતે એવું બનતું હોય છે હોંશિયાર વિદ્યાર્થીઓને કે પરીક્ષા આપવામાં એટલા બધા મુશ્કેલ થઈ જાય સમય પતી જાય ખ્યાલ નથી રહેતો તો શક્ય હોય તો ત્યાં ક્લાસમાં ઘડિયાળ હોય તો વાંધો નહીં ના હોય તો બોર્ડ માન્યતા આપે એવી ઘડિયાળ જોડે રાખવી કે જેથી કરીને તમને ખ્યાલ આવે અને બને ત્યાં સુધી એ જો ડિજિટલ હશે તો વધારે સેટ થશે કદાચ બંધ થઈ જાય તો તમને ખબર પડે કાંટાવાળી હોય ને બંધ થઈ જાય તો પછી એ ધ્યાનમાં રાખવું પડે ને પતી જાય પછી ખબર પડે ઘડિયાળ પતી ગઈ એટલે થોડુંક એ મગજમાં રાખવું એટલે ઘડિયાળ જો રાખવા દે તો ભેગી રાખવી પેડ અને બેન્ચ જો પેડની પરવાનગી આપતા હોય પેપર પાટ્યું એ આપતા હોય તો ભેગું લઈ જવાની છૂટ પારદર્શક જેમાંથી તમને તકલીફ ન થાય એવું બીજું કે તમે જે જગ્યાએ બેસો એ બેન્ચ કદાચ હોય ખરાબ હોય તો તમે તમારા વર્ગ નિરીક્ષક સાથે વાત કરો અને એમની જોડે કહો કે આ બેન્ચ આઘી પાછી થાય છે મને આનાથી લગતા નહીં ફાવે તો એ તરત કંઈક એરેન્જ કરી આપશે એવું ન થાય કે બેન્ચના લીધે ત્રણ કલાક તમે સહન કરી લો અને એના લીધે તમારું પેપર રહી જાય અને તમારે આખી જિંદગી ભોગવવું પડે એટલે એ જ તે સમયે તમે જ્યારે ક્લાસમાં એન્ટર થાઓ પેડ આપતા હોય અને તમને ફાવતું હોય લગતા તો કે વાંધો નહીં નહીંતર બેન્ચ ખાસ ચેક કર લેવાની વ્યવસ્થિત ચેક નહીં ન હોય તો ત્યાં નિરીક્ષકને જાણ કરવી કે આમાં મને લગતા ફાવતું નથી આ હલે છે અથવા તો આ કાણા કાણાવાળી છે તો મને નહીં ફાવે એવી વાત આપ કરી શકો ત્યારબાદ સમય અને ખાવું પીવું બોર્ડની પરીક્ષામાં વધારે કે એટલો સમય નહીં લાગે તમને વધ ઇન દસથી બાર દિવસ જેટલો સમય મેક્ઝિમમ ગણી શકીએ ઓકે પાંચ તારીખથી લઈને એકવીસ બાવીસ પચીસ તારીખ સુધીમાં તો બધાન પતિ જશે તો જે પણ વિદ્યાર્થીને જેટલા દિવસ દરમિયાન એક્ઝામ છે એ દિવસ દરમિયાન ખાવા પીવામાં ખૂબ કાળજી રાખશો જે રૂટિન લાઈફમાં આપ ખાવ છો દાળ ભાત શાક રોટલી કે જે પણ આપ વોટેવર ખાતા હોય ઓકે એ જ વસ્તુ રૂટિનમાં ખાવાનું રાખો નવો પ્રયોગ હમણાંનો કરશો બની શકે કે નવા પ્રયોગના લીધે કદાચ કંઈક શરીરમાં પ્રોબ્લેમ થાય માંદા પડીએ અથવા તો કોઈ પણ ટેમ્પરરી પ્રોબ્લેમ થાય તો એના લીધે આપણું પેપર બગડી જાય એવું ન થાય એટલે નવી વસ્તુ હમણાં કંઈ ખાવી નહીં ઈચ્છા થાય તો એને સાઈડમાં સંગરી રાખજો જેવું પેપર પતે એટલે તૂટી પડવાનું તે તમારે હાલ નહીં પરીક્ષા સુધી આપણે એવી કોઈ જ નવી આઇટમ નહીં ખાઈએ કે જેનાથી તકલીફ થાય રૂટિનમાં જે ખાઈએ છીએ આપણને ફાવે છે એ વસ્તુ ખાવી થોડીક ગરમી શરૂ થઈ ગઈ છે પાણી પીવાનું વધારે રાખવું ઇનકેસ પાણી બહુ ન ભાવતું હોય તો લીંબુ શરબત કે લીંબુ પાણી આપણે જે ગ્લુકોઝનું પાણી જે ભાવે એ રાખવું અથવા તો ત્રણેક કલાકનો સમય છે તો આપ એક્ઝામ આપવા જતા હોય ત્યારે ગ્લુકોઝની પેલી પાણી ભરીને એમાં ગ્લુકોન ડી કરીને આવે છે એ ગ્લુકોઝ નાખી દેવાનું તો એ તમારે પીવું હોય તો પી શકાય એ પણ માપે માપે થોડું ઘૂંટડે ઘૂંટડે પીવું કે જેથી કરીને એકીનો બહુ પ્રશ્ન ના થાય નહીં તો પછી પીવાનું જાય એકી કરવા જશો તો એ પણ ટાઈમ ખોટો બગડે નહીં એટલે માપે માપે નાની આમથી બોટલ રાખવાની થોડું થોડું પીવાનું જરૂરિયાત પ્રમાણે કપડાં ઓકે ઘણા વ્યક્તિ એવું મેં મારી લાઈફમાં જોતું જોયું હોય છે કે દસમા બારમા બોર્ડની પરીક્ષા આવે એટલે સ્પેશિયલી છ હાથ જોડી કપડાં લઈએ રોજના નવા કપડાં અરે ભાઈ લગ્નમાં નથી જાવું આપણે કે નથી માંડવે જાતા આપણે એક્ઝામ આપવા જઈએ છીએ ત્યાં ત્રણ કલાક શાંત જીતે આપણે બેસીને પેપર લખવાનું હોય છે તમને કયા કપડામાં અનુકૂળ આવે છે એવા યોગ્ય વસ્ત્રો પહેરવા નવા પહેરવાનો કોઈ નિયમ નથી ઘણા આમ એકદમ ટમ ટાઈટ કપડાં પહેરી જાય પછી ત્રણ કલાક બે હિ ન બે હાથ પછી ઉભા ન થાય એના કરતા ફ્લેક્સિબલ તમને ભાવે એવા કપડાં પહેરો કે જેથી કરીને તમને ત્રણ કલાક લખવાનું થાય તમારે નોર્મલ બેસવાનું થાય તો તમને વાંધો ન આવે ઓકે બને એવા આપને અનુકૂળ આવે એવા આપ જીન્સ પહેરતા હોય તો શક્ય હોય તો હમણાં થોડા દિવસ ટાળો અને નોર્મલ કપડાં પહેરો અને જીન્સમાં જ મજા આવતી હોય તો પહેરવાની તમને તમારે ના નહીં તમને મજા આવી હોતી જે ત્રણ કલાક તમારે બેહવાનું છે પાટલીમાં બહેન પગ જામ ન થઈ જાય ધ્યાન રાખજો એટલે નોર્મલ કપડાં પહેરવા કે તમને ફાવે એવા થોડાક ઢીલા કપડાં પહેરવા જેથી હાથને કંઈ પ્રોબ્લેમ થાય નહીં બાકી જે પણ તમે પહેરો એ યોગ્ય જ છે એટલે ધ્યાન રાખવું સ્પ્રે અને અત્તર ઘણા એટલું બધું સ્પ્રે સાંટીને થાય અને બાજુવાળાને માગજો આમ માથું ચડી જાય એટલે માપે સાંટવું એના કરતાં નહીં નાખવું નહીં નાખો તો આમે શરીર ગંધા હે નહીં અને ઓલરેડી નહીં લીધું હોય તો સ્પ્રે સાંટવાની જરૂર નથી ઓકે એવી કે શરીરમાં દુર્ગંધ ન આવતી હોય એટલે જરૂર લાગે તો નોર્મલ સાંટવું વધારે ન સાંટવું જેથી કરીને આજુબાજુવાળાને કે આપણને જ તકલીફ થાય ઘણી વખત એવું હોય એલર્જેટિક અમુક લોકો કે અત્તરની સ્મેલથી એનું માથું ચડી જાય તો આપણા લીધે કોઈને તકલીફ ના થાય એ પણ સૌથી મોટો ધર્મ છે એટલું ધ્યાનમાં રાખવું નહીં તો એ પણ ધ્યાનમાં રાખજો એટલે સ્પ્રેન અતર સાટવું જ નહીં જરૂર પડે તો સેજ માઇનોર કોઈ બહુ ખ્યાલ ન આવે બાકી નહીં નાખો તો વાંધો ન આવે હાલે હવે મેન છે તમારું ઓએમઆર ઓપ્ટિકલ માર્ક રીડર ઓકે જે પણ વિદ્યાર્થીઓને જે આમાં લાગુ પડતું હોય ઘણાને એ બી એવી રીતના બે સેક્શન હોય છે એમાં ઓએમઆર હોય છે બી માં લખવાનું હોય છે આપની પેપર સ્ટાઇલ જે પ્રમાણે હોય પ્રમાણે આ ઓએમઆરને ખાસ સાચવવું તમને જે ઓપ્શન આપ્યું છે ઓપ્શન આખે આખું ગોળ રાઉન્ડ પૂરું વ્યવસ્થિત કરવું યોગ્ય સમયને ધ્યાનમાં રાખીને ઓપ્શન ટીક કરો ત્યારે ખાસ રાખવું પહેલામાં એ છે તો એ બીજામાં સી છે તો સી એવું ના થાય એ બીસીડી કરીને નીચે એક બે વધે કે એક બે ઘટે પ્રશ્નનો ક્રમ જવાનું ટીક કરવાનું પ્રશ્નનો ક્રમ જવાનું ટીક કરવાનું ભૂલથી સિરીઝ ખોટી ના થાય એના ઉપર ખાસ ધ્યાન રાખવું અને ઓએ મારને તો જીવની જે મહાચવી હોય ભાઈ કેમ એના આધારે માર્ક્સ હારા મારા આવતા હોય છે એટલે આમાં ધ્યાન રાખ્યું આવડે એટલા પ્રશ્નો પહેલાં લખવા જેથી કરીને ખોટા પહેલા માઇનસ ન થાય જો થતા હોય તો એટલે એ ધ્યાનમાં રાખવું હવે તમે પેપર આપવા જાઓ એટલે શાંતિથી પહેલાં તમારા હાથમાં પેપર આવે ત્યારે એકવાર પેપર આખું જોઈ લેવાનું કે બધા ક્વેશ્ચન પૂરા છે ને ઘણી વખતે કોઈક બાય મિસ્ટેક એવું થતું હોય કે એકાદું પેજ વચ્ચે રહી ગયું હોય કે ન આવ્યું હોય ને આપણે લખવાનું ચાલુ કરી દઈએ અને પછી તકલીફ થાય એના કરતાં પહેલાં એકવાર આંટો માર લેવો પેપરમાં કે કંઈ બાકી નથી રહેતું ને ઓકે હોય એટલે બે વસ્તુ થશે એક તો પ્રશ્નો ખબર પડી જશે ને બીજું તમને આઈડિયા જશે કે લગભગ આપણે વાંચ્યું છે એ પ્રમાણે છે સિલેબસમાંથી જ પેપર હોય છે એટલે તમને પેપર ભારે હોય તો એક માટે નથી હોતું બધા માટે હોય છે તમે મહેનત કરી હશે તો તમને આવડશે એક કે પેપર ભારે લાગવાનું નથી જે આવડે એ શાંતિથી લખવાનું એટલે પેપર દરમિયાન ખાલી જોઈ લેવાનું કોઈ પાના અંદર રહી નથી ગયા ને કે પાના ચોટી નથી ગયા ને એ જોવું પછી આવે પરિણામ હવે જેવું પેપર પતન બારું નીકળે ને તો હાવ ધણ તૂટી જ પડે કેવું હતું ત્યાં સુધી વાંધો નહીં તો કે સારું હતું કેટલા છે એટલે આ પેપર આપવા ગયો ચેક કરવા ગયો જેવો વિદ્યાર્થી બાર આવે એટલે તૂટી જ પડે કેટલા છે અરે ભાઈ શાંતિ રાખ જે આવવા એ પરિણામ આવશે એના માટે સ્પેશિયલ દિવસ રાખ્યો છે તેથી તમને કહેશે કેટલા આવ્યા અત્યારે ખાલી તમે આશ્વાસન આપો બેટા મજા આવીને કે તે અહીં સુધી પ્રમાણે આવી ગયું ને બરાબર લખાઈ ગયું ને બસ તો હવે આપણે ચિંતા નથી હવે કાલના પેપરની તૈયારી ચાલુ કરી દો પડે છે ખાલી ખોટું તમે પેપર આવીને ત્રણ કલાક સોલ્વ કરવામાં બગાડો એના કરતાં ત્રણ કલાક બીજા દિવસનું પેપર છે એમાં વાંચો તો એમાં પાછા વધારે આવે માર્ક્સ એટલે મહેરબાની કરીને કોઈ એવી અપેક્ષા ન રાખવી કે ત્યાં ત્યાં પરિણામ નક્કી થઈ જાય પેપર આવી ન આવ્યા એટલે મૂકી દેવાનું પરીક્ષા આખી પતી જાય પછી તમે તમારે સોલ્વ કરજો એની ના પણ તાત્કાલિક સોલ્વ કરવાની કંઈ જરૂર નથી એટલે ખાસ આ બાબતે ધ્યાનમાં લેવું તો આ વિદ્યાર્થીઓને લગતું કંઈક હતું કે પોતાની જાત ઉપર વિશ્વાસ રાખવો હોલ ટિકિટ હોય રાખવા દે તો રાખવી ફોકસ કરવું સમય ખોટો બગાડવો નહીં વહેલા બહુ પૂગવું નહીં ટાઈમ જવું ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખવું કપડાં માપે તમને ફાવે એવા પહેરવા સ્પ્રે છાંટવા નહીં ઓમારને ખૂબ સાચવી કરવાનું પેપર આપ્યા પછી એકવાર પેપરમાં જોઈ લેવાનું પેપરમાં કે ખૂટતું નથી ને અને છેલ્લે પરિણામની ખોટી ચિંતા ઉતાવળમાં કરવી નહીં આ આ આદરપૂર્વક વિદ્યાર્થીઓ ધ્યાનમાં રાખવું હવે વાલીઓને નમન સાથે કહું છું કે તમે ખાસ ધ્યાન રાખજો ઓકે પેલું તો તમે વિશ્વાસ રાખજો તમારા છોકરા ઉપર દરેક માતા પિતાને પોતાના છોકરાની કેપેસિટી ખબર હોય છે એટલે એ પ્રમાણે તમને વિશ્વાસ હશે કે આપણું છોકરું આટલા પાણીમાં છે તો એનાથી વધારે પછી તમારે ડૂબાડવાની બહુ કોશિશ કરવી નહીં એટલે તમારા બાળકને એટલું કહેવું કે બેટા તે જે વાંચું છે એ પ્રમાણે પેપર લખી આવજે આપણે ખોટી કાંઈ ઉતાવળ કરવી નથી અને શાંતિથી તને જે મજા આવે એ પ્રમાણે લખજે પણ લખજે અને તું જે લખીશ અને જે ટકા આવશે ઓકે એનો અમને વિશ્વાસ છે કે એમાં કાંઈ ઘટશે નહીં આવું દરેક માતા પિતાએ બાળકને વિશ્વાસ આપો કે અમને વિશ્વાસ છે તું જે કરીશ એ બેસ્ટ કરીશ અત્યારની આખી જિંદગીમાં અમને વિશ્વાસ છે તું મારો દીકરો છે આ ગૌરવ લેવા જેવી વાત છે પછી થોડુંક ચિંતન કરવું મેં આગળ વાત કરી એ પ્રમાણે કે દસમું ધોરણ એટલે કે એક દિવસની તો વાત નથી તમારા છોકરાએ ધોરણ દસમાં પ્રવેશ લીધો પછી એ સ્કૂલે ગયો એ ટ્યુશનમાં ગયો અને ગાંજે ઘરે આવ્યો શું તમે રોજ એક કલાક ફાળવતા હતા એની પાછળ કે બેટા આજે તું શું ભણ્યો સ્કૂલમાં શું મળ્યો ક્લાસમાં શું ભણ્યો ઓકે તને શું આવડે છે શેમાં તને તકલીફ પડે છે એવું એકાદ કલાક તમે રોજ કદાચ ફાળવ્યું હોય તો તમને હક છે કે આ પરીક્ષામાં તમારું છોકરું ઓછું પરિણામ લાવશે એનું તમને અત્યારથી મનમાં દુઃખ થાય પણ જો તમે વરહમાં કોઈથી પૂછ્યું ન હોય કે ભાઈ તું શું કરે છે અને અત્યારે તમે એકી હામટી સ્કૂલમાં ક્યાં તમે નોકરી કરતા ત્યાં દહ બાર દીની રજા મૂકી દીધી હોય કે મારું છોકરું બોર્ડમાં છે ને હવે મારે ધ્યાન રાખવું પડશે તો હવે દહ દીએ કાંઈ તમે એટલું ન કરી એટલે નમ્ર અપીલ કરું છું શાંત ચિત્તે ચિંતન કરજો પહેલાં શબ્દ વાપરો છે ચિંતન કે તમે તમારા બાળકને હારામાં હારા ટકા આવે એવું તમે શું કામ કર્યું ખાલી એને સ્કૂલમાં મૂકવામાં અને ટ્યુશનની ફી ભરવાથી તમારું કામ પતતું નથી એક માતા પિતા તરીકે રોજની જવાબદારી બને કે એ અપ ટુ ડેટ રોજે રોજ શું કરે છે એ શું તમે ધ્યાનમાં લીધું છે તમે એની સ્કૂલમાં ગયા છો સ્કૂલના સાહેબો જોડે વાત કરી છે ટ્યુશનમાં ગયા છો ટ્યુશનના સાહેબ જોડે વાત કરી છે શું ભણે છે શેમાં તકલીફ પડે છે આ બધું કર્યું હશે તો તમારા આ છોકરામાં જે પણ કંઈ તકલીફ હશે એનો સોલ્વ થઈ ગયો છે આજે જે કોઈ તકલીફ નહીં હોય અને જો નહીં કરી હોય તો બધી તકલીફો થશે દસ દિવસની રજા રાખવાથી છોકરાનું દસમાનું બોર્ડનું પરીક્ષાનું રિઝલ્ટ સુધારવાનું ના હોય આ તમે બધા સમજી શકો છો એટલે પોતાની જાત ઉપર ચિંતન કરજો છોકરા ઉપર બહુ અપેક્ષા ન રાખતા ઓકે અને બધું છોકરા ઉપર નાખતા નહીં છોકરાએ ધ્યાન નો દીધું પહેલી જવાબદારી માતા પિતાની આવે એટલે પહેલાં તો તમે ચિંતન કરજો તમે આખા વર્ષ દરમિયાન બાળક માટે શું કર્યું છે ઓકે બીજું થોડુંક ધૈર્ય રાખવું બોર્ડની પરીક્ષા છે તો સ્વાભાવિક છે જેટલા બોર્ડની પરીક્ષા આપતા હશે બધા જ હશે બહાર બેઠા બેઠા છોકરા અંદર બેઠા પરીક્ષા આપશે માતા પિતા બહાર બેઠા હશે એટલે સ્વાભાવિક છે એકબીજાની વાત થશે અમારો છોકરો આવું છે અમારા છોકરાને ગઈકાલનું પેપર આવી ગયું આટલા માર્ક્સ છે આમ છે તેમ છે એ દરમિયાન કદાચ આપણને એવું લાગે કે આપણો દીકરો દીકરી નબળા પડે છે તો આ બધું મગજમાં ભરીને પછી ઓલો બહાર આવે ત્યારે ઠાલવવાની કોઈ જરૂર નથી એટલે થોડીક ધીરજને ધૈર્ય રાખવું તમારા છોકરાની સરખામણી અન્ય બાળકો સાથે ન કરવી એના માતા પિતાએ ધ્યાન આપ્યું છે એ પ્રમાણે શું તમે ધ્યાન આપ્યું છે એના માતા પિતાએ જે જગ્યાએ મૂક્યા છે ભણાયા છે તમે ત્યાં છોકરાને મૂક્યા છે ને ભણાય છે ખ્યાલ પડે છે ઘરનું વાતાવરણ એના ઘરનું છે એવું ને એવું શું આપણા ઘરનું છે ખ્યાલ પડે છે અને કદાચ મે બી એવી પોસિબિલિટી કે બધું સેમ હોય તો એ જરૂરી નથી બેના બાળકો સેમ જ હોવા જોઈએ એટલે કોકનાને જોઈને પોતાના ઉપર આમ પેલું કે અભરખા ગાઢતા નહીં તમારું જી છે એ બેસ્ટ છે એ દુનિયાનો સૌથી બેસ્ટ બાળક છે એવો વિશ્વાસ રાખો એના ઉપર થોડું ચિંતન કરો કે આને ડેવલપ કરવા માટે મેં શું કર્યું છે નથી કર્યું તો હવે સ્વીકાર લો હજી સમય છે ઓકે નેક્સ્ટ ટાઈમ તમે ધ્યાન રાખજો અને ધીરજ જીવનનું આખું રાખવું બીજું કે છોકરાનું પેપર આપે પછી માતા પિતા સિરિયસ થઈ જાય ઓહો હો કે પેપર બહુ અઘરું હતું એટલે પણ આખા ગામનું હતું ને કે એક છોકરા માટે હતું એટલે થોડુંક ઘરનું વાતાવરણ હળવું આનંદમાં અને આનંદિત રાખવું માતા પિતાએ થોડું આનંદમાં રહેવું થોડી થોડી સ્માઈલ આપતું રહેવું કાંઈ વાંધો નહીં બેઠા કે મોજ માર્યો હે જે આવડે એટલું લખો ખોટી ચિંતા કરવી નહીં એટલે ઘરનું વાતાવરણ હળવું રાખવું માતા પિતાએ થોડું આનંદમાં રહેવું અને થોડું થોડું હસતું રહેવું સારા લાગશે એટલે વાતાવરણ જાળવી રાખવું બીજું એક ભરોસો આપો કદાચ એવું શક્ય બને કે વિદ્યાર્થીએ તનતોડ મહેનત કરી હોય અને પેપર અઘરું નીકળે અને એને લખવાનું રહી ગયું અથવા તો પેપર લેન્ધી નીકળ્યું અને અમુક ક્વેશ્ચન છૂટી ગયા તો એ ડીમોરલાઈઝ થઈ શકે એ બાળક છે તો પછી તમારે ભેગું રડવા નથી બેહવાનું ઓકે આપણી જવાબદારી એટલી બને કે આપણે એને ભરોસો આપીએ એ બેટા ચિંતા ના કર પેપર અઘરું હતું બધાને રહી ગયું હશે તો બધાને એ પ્રમાણે જ માર્ક્સ આવશે અને તારું તો ઉપરથી બહુ સારું લખાયું છે અને તું બિલકુલ ચિંતા ન કરીશ તારા માર્ક્સ ધાર્યાથી સારા આવશે આવો ભરોસો બાળકને આપવો જ્યારે કોઈ પેપર લેન્ધી નીકળે અઘરું નીકળે તો એક માતા પિતા એક વડીલ એક વાલી તરીકે આપણી ફરજ બને કે આપણે બાળકને પોઝિટિવ આશ્વાસન આપી અને બીજા દિવસના પેપર માટે તૈયાર કરીએ નહીં કે એને કોર્સ કોર્સ કરીએ આટલું પૂરું ન થયું એક પેપર હરખું ન ચાલતો એટલે ભાઈ તો તમે આપી આવો તો ખબર પડે કેમણું પૂરું થાય અને બધાએ પોતાનો ભૂતકાળ જોઈ લેવો બધાએ બોર્ડની પરીક્ષા આપી જશે મોટા ભાગના રહે એટલે ખ્યાલ આઈ જશે એટલે બહુ અપેક્ષાઓ એટલી નહીં રાખવાની માપે માપે પોઝિટિવ જો બાળક છે ને તો તમારી દુનિયાની જિંદગી છે હાચરવાનું બાળકને છે પરીક્ષા તો આવી છે ઘણી બધી અને બધી સાચવી લેવું આ તો પરીક્ષા ભણવાની છે હજી જિંદગીમાં ઘણી આવવાની બાકી છે એટલે બાળકને હંમેશા પોઝિટિવ અપ્રોચ આપો હંમેશા એને ભરોસા આપો બેટા જે પણ કરીશ ને એ બેસ્ટ કરીશ અમને એમાં કોઈ ડાઉટ નથી વિશ્વાસ છે અમને તારા ઉપર ગર્વ છે ઓકે તું બિલકુલ ચિંતા ના કરીશ બસ તું વાંચીએ જા લખીએ જા ઓકે હમણાં પરીક્ષા પતી જશે તને ખબર નહીં પડે ઓકે આપણે હજી તો આગળ જિંદગી ઘણી બધી જીવવાની છે બહુ સારા કામો કરવાના છે આ પરીક્ષા માટે એટલી બધી મહત્ત્વની નથી હા આ પરીક્ષા તને જે પણ શીખવાડે એ જિંદગીમાં શીખજે અને બીજી વખત ધ્યાનમાં રાખજે આવું હંમેશા એક સારો ભરોસો વિદ્યાર્થીને આપો દરેક વાલીએ એવી અપેક્ષા છે પેપર પત્યા પછી પેપર પૂરું થવાનું હોય એટલે સ્કૂલના ગેટ આગળ લગભગ આમ ઓલો મધપૂડો કે એવી રચના થઈ ગઈ હોય છે અને છોકરા નીકળે એટલે ધબધબાટી બોલાવે એટલે થોડા ગેટ ત્યાં સેટા બેહો તમારું છોકરું આમે અઢાર વર્ષની આજુબાજુની ઉંમરનું છે સોળથી અઢાર વર્ષનું ઈ તો અમને બહાર નીકળીને ગોતી જ લેવાનું છે થોડાક સેટા બેહો તો આખું એ વિદ્યાર્થીઓ ત્રણ કલાકના આ અંતે અહીંયા બહાર આવ્યા છે થોડાક સફિશિયન્ટ સ્પેસ મળે એ લોકો તમને જગ્યા આપી હશે ત્યાં ઓલરેડી આવી જવાના છે અહીંયા આવે પછી નિરાતે પાણી બાણી પીવડાવો કેવું રીતે બેટા મજા આવીને કે ઓકે છોકરો હા પાડે તો સરસ હવે આપણે આ પેપર મૂકી દો કાલના પેપરની તૈયારી ચાલુ કરી દો કદાચ કોઈ છોકરું રડતું હોય એવું મેં ઘણી વખત આપણે જોતા હોઈએ કે છોકરા બહાર આવે રડતા હોય તો એને કે રડવાની જરૂર નથી ભાઈ ઓ એવું જિંદગીમાં કે આ પરીક્ષાથી મોટો ફેર પડવાનું છે એની તું તારી ચિંતા ના દીકરો તું કોનો દીકરો છે કે તું રડતો હોય છે ને કોણ દીકરી છે તું તું રડતી હશે કોઈ જ નહીં રડવાનું આ તો શરૂઆત છે ઓકે એક આવો આશ્વાસન આપવાનું પેપર પત્યા પછી તમારે સાંભળવાનું છે ઓકે છોકરાને હળ્યું ન કરતા ભાઈ સાંભળો છો ને તમામ વાલીઓને કહું છું કે પેપર પત્યા પછી પેપર હારું ગયું હોય કે ખરાબ ગયું હોય સંભાળવાની જવાબદારી છોકરાને દરેક વાલીની છે હળિયું ન કરતા મહેરબાની કરીને આટલી તૈયારી કરી આટલી ફી ભરીને હું કરી લીધું એટલે હું કરી લીધું તેની મજા તોડી આવી હોય કઈ ન આવડ્યું હોય કદાચ બિચારાને કાંઈ વાંધો નહીં સમયની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાછો પ્રયત્ન કરીશું ખ્યાલ પડે છે પણ હાચરવાની જવાબદારી તમારી છોકરું ડીમોરલાઇઝ ના થવું જોઈએ બસ એવું દુનિયામાં કેટલાય ઉદાહરણ છે લ્યા કે જે લોકો નાપાસ ત્યાં છે જિંદગીમાં ક્યાં ને ક્યાં નીકળી ગયા છે આજે ધારો કે તમે મને સાંભળો છો તો એમાં ક્યાં મારા દસમાન ટકા આવ્યા કે મારા બારમાન ટકા આવ્યા કાંઈ મહત્વ નથી એ જમાનો ગયો ટકાવારીયા ઉપર નોકરીઓ મળતી નહીં અત્યારે તો તમારી અંદર કઈક સ્કિલ હોવી જોઈએ તમારા બાળકમાં સ્કિલ છે ગોતવાની જવાબદારી માતા પિતાની છે તમે પ્રયત્ન કરો મળશે તમને અને જેમાં એની સ્કિલ હોય એ ફિલ્ડમાં તમે એને આગળ વધારો પ્રયત્ન કરો છો ભૂખા ઘટના નહીં નહીં અધાર ઊંધી જગ્યાએ ભરાવશો તો એ દુઃખી થાય ને તમે બમણા દુઃખી થાહો એટલે પહેલા તો એ એ બાળકની સ્કિલ પડે જોઈએ પછી અત્યારે હાલ આપણે આ ધ્યાન રાખવાનું છે પેપર પછી ખોટી હડી કરવાની જેવું ગયું એવું તો કે હસવી લેવાનું પરિણામ વિશે કોઈ જ વાત નહીં કરવાની પેપર આપીને આવે એટલે પેપર લઈ લેવાનું બેટા ચિંતા ના કરે જે આવે એ માન્ય છે અમને તારી મહેનત ઉપર વિશ્વાસ છે તું તારા પરિણામની તારે ચિંતા નથી કરવાની અમારે તો હાવ નથી કરવાની તારે ખાલી પરીક્ષા આપવાની છે તું આખું વર્ષ જે ભણ્યો છે એ વસ્તુ બસ વાંચી લે પેપર આપી આવ પછી મૂકી દે તારે સોલ્વ કરવાય તો કરજે તું તારે પરીક્ષા પતે પછી બધા ભેગા સોલ્વ કરજે આપણે ફ્રી છીએ ટોટલી એટલે પરિણામ વિશે માતા પિતાએ ખોટી કંઈ ચર્ચા કરવી નહીં ઉપરથી બાળકને આશ્વાસન આપવું પરિણામ આપણા માટે અત્યારે હાલ મહત્વ નથી મહત્વની પરીક્ષા છે અને અપેક્ષા દુનિયાનું સૌથી મોટું જો કોઈ જીવલેણ રોગ હોય તો અપેક્ષા દરેક માતા પિતાની અપેક્ષા મારું છોકરું હોળમાંથી નેવું ટકા લાવે નવાણું ટકા લાવે એટલે બધા નેવું નવાણું લાવ્યું છે ને બધા ડોક્ટર બનશે તો દર્દી કોણ બનશે ભાઈ હે બધા કદાચ એન્જિનિયર બની જાય તો પછી મકાન કોણ બનાવ્યું છે એટલે એવું તો કોઈથી ન બને સ્વીકારી જ લેવું પડે મેચ રમતા હોય ને તો બે પરિસ્થિતિ થાય એક જીતે ને એક હારે તો તમે જીતી જાઓ તો હાંમેલા સ્વીકારી લેવું પડે હારી ગયા ને હામલા જીતી જાય તમારે સ્વીકારી લેવું પડે હારી ગયા એમ તમારા બાળકે જે પ્રમાણે મહેનત કરી હશે એ પ્રમાણે રિઝલ્ટ આવશે ઓકે એ પ્રમાણે જ અપેક્ષા રાખવી એનાથી બહુ વધારે ન જવું કે ઓછું એ ન જવું આપણા બાળકની રેન્જ આપણને ખબર હોય છે એ પ્રમાણે અપેક્ષા રાખવી હા બહુ ખોટી અપેક્ષા રાખવી નહીં માતા પિતાને બાળક પ્રત્યે અપેક્ષા હોય કે મારો દીકરો આગળ હારું ભણે ડોક્ટર બને સો ટકા અપેક્ષાઓ સાચી છે એ પ્રમાણે દરેક માતા પિતા થતા હોય તો તમામ પ્રયત્ન કરતા હોય છે પણ જરૂરી નથી કે સાચા હોય દિશા કદાચ ખોટી પકડી લીધી હોય તો નહીં મેળવે ઉલ્ટું વિચારો શું એક બાળકને પોતાના પિતા પ્રત્યે માતા પિતા પ્રત્યે અપેક્ષા ના હોય કે મારા પપ્પા અંબાણીની જેમ મોટા બિઝનેસમેન બને મારા પપ્પા રતન ટાટા ટાટાની જેમ મોટા બિઝનેસમેન બને મારા પપ્પા નરેન્દ્રભાઈ મોદીની જેમ વડાપ્રધાન બને દુનિયામાં નામ કરે આવી દરેક બાળકને હોય માતા પિતા પ્રત્યે પ્રત્યે અપેક્ષા શું એ માતા પિતા પૂરી કરી શકે છે હમણાં છે તો પછી આપણને એવો ઈશ્વરે કોઈ હક નથી આપ્યો હા જન્મ આપ્યો છે માતા પિતા એ બાળકને એક કુદરતી એક નિયમ પ્રણાલી પ્રમાણે દરેકને માતા પિતા જન્મ આપતા હોય છે જન્મ આપતા હોય છે માતા પિતા છે 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 આવે તો એ તમારી આવનારી પેઢી છે ગુલામ નથી ખ્યાલ પડે એટલે એના ઉપર ઓર્ડર હુકમ ના ચલાવાય હા આપણે એને સમજાઈ શકીએ કે બેટા ડોક્ટર બનીશ તો જિંદગીમાં આવી 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 કમાણી થશે તારું નામ થશે તું આવું આવું જીવી શકીશ મહેનત નહીં કરે ડોક્ટર નહીં બને નર્સ બનીશ તો આવી આવી તારી લાઈફ હશે એ તમે સમજાવી શકો એને વિચારવાનો મોકો આપી શકો જેથી કરીને બાળક વિચારે પણ ડાયરેક્ટ આપણે જિંદગીમાં કોઈ બી બાળકને કંઈ સમજાવ્યું ના હોય ને હવે દહમવાની બોર્ડની પરીક્ષા આવે ને પછી અચાનક ઓલું ભૂત બારું નીકળે ડૉક્ટર બનો એમ ન થાય એના માટે પહેલાં કોઈક હોસ્પિટલની મુલાકાતે લઈ જવું પડે બાળકને કોઈ ડૉક્ટર સાથે એને પંદર મિનિટ બેહાડવો પડે કે સાહેબ તમે કેવી રીતના ભણતા હતા એ કહો તો મારો છોકરો એ પ્રમાણે રિપીટ કરે ઓકે સાહેબની ગાડી દેખાડો સાહેબનું બિલ્ડિંગ જે હોસ્પિટલ હોય એ એનું મકાન બતાવો તો એના મનમાં એક પ્રેરણા જાગે કે જો હું વ્યવસ્થિત ભણીશ આમના જેવો ડૉક્ટર બનીશ તો આવડી મોટી હોસ્પિટલ બનાવીશ આટલા લોકોની સેવા કરીશ એવી જગ્યા હું રહેતો હોઈશ આવી રીતના ફરવા જઈશ એના માટે માતા પિતાએ કંઈક પ્રયત્ન કરવો જોઈએ ને કોકથી દેખાડવો જોઈએ ડૉક્ટર માંદવું પડે ને તમે હુઈયો મરાવીને આવતા રહ્યો ઓકે એ પ્રેરણા નહોતી કંઈ પ્રેરણા કોને કહેવાય એ તંદુરસ્ત અવસ્થામાં હોય તમે એને કલ્પના કરવા લઈ ગયા કે ચાલ બેટા ઓકે જો આવી દુનિયા તારે જીવી હોય તો જીવી શકાય એના માટે તારે અત્યારથી મહેનત કરવી પડે ઓકે ડૉક્ટર બનવા માટે તારે ઘણા બધા વર્ષ જીવન ના આપવા પડશે ઓકે તું ત્રીસ વર્ષનો હોય ત્યારે ડૉક્ટર બનીશ પણ તારે શરૂઆત અત્યારે દસ વર્ષથી કરવી પડશે હવે જો આપણે એવી અપેક્ષા ના રાખી હોય તો ખોટું અત્યારે બાળકને ટેન્શનમાં રાખવું નહીં ઓકે હું તો ઘસીન ના પાડું છું ઓકે મારે પોતાને પણ બાળક છે હું અત્યારે બાળક પ્રત્યે કોઈ અપેક્ષા નથી રાખતો કે મારું છોકરું આવું કરે હા હું એટલું કહું છું મારું છોકરું જે કરે ને એનો મને ગર્વ છે એ જે કરશે એનો મને ગર્વ છે અને મને એટલો વિશ્વાસ છે કે જે કરશે એ બેસ્ટ કરશે હું દુનિયાના છોકરાઓ સાથે બેસાડીને મારા છોકરાને કમ્પેરિઝન ન કરું એ દુનિયાના છોકરા ક્રિકેટ રમેશે મારું રમે એવું નહીં મારા છોકરાને મજા આવે ને તો રમે નકો કે રમે બધા ક્રિકેટ રમશે જોહે કોણ ખબર પડે છે બધા ક્રિકેટ રમશે મારા છોકરાને કબડ્ડી મજા આવતી કબડ્ડી રમશે અને વોલીબોલમાં મજા આવશે તો વોલીબોલ રમશે અને બેડમિન્ટનમાં મજા આવશે તો બેડમિન્ટન રમશે પણ મને એટલી ખબર છે કે એને જેમાં મજા આવી છે ને એ હું ગોતી લઈશ કે આને શેમાં મજા આવે છે અને એને જેમાં મજા આવતી હશે ને હું એની પાછળ મારી જીવ દેવા તૈયાર થઈ જાય કે મારા છોકરાની જિંદગી બની જતી હોય તો હું જીવ દેવા તૈયાર છું અને મને વિશ્વાસ છે કે જો હું એટલી મારા બાળક પ્રત્યે મહેનત કરું ને તો એ દુનિયામાં ટોપ લેવલે પૂગે પણ જો હું મારા બાળક ઉપર બિલકુલ ધ્યાન ન આપું અને પછી હું એવી અપેક્ષા રાખું કે મારું બાળક દુનિયામાં ટોપ લેવલે પૂગે ઓકે તો એ અપેક્ષા તદ્દન ખોટી કહેવાય અને ફરી એકવાર રિપીટ કરું છું કે માતા પિતા એ વિદ્યાર્થી પ્રત્યે અપેક્ષા રાખી શકે એવો ઈશ્વરે કોઈ હક આપ્યો નથી તમે માતા પિતાએ હું માતા પિતા તે ઓકે મેં બાળકને જન્મ આપ્યો છે મેં ગુલામ નથી રાખ્યો ઓકે હું એના પ્રત્યે અપેક્ષા રાખી શકું પોઝિટિવ એમાં કોઈ ના નહીં ઓકે મારી લાગણી હોય કે મારું છોકરું સારું જીવે એવી દરેક માતા પિતાની લાગણી હોય પણ એ લાગણીને બળમાં પ્રયોગ કરવાનો નહીં શાંતિથી એને ગમે તો લાગણી સ્વીકારવાની બાકી ખોટી અપેક્ષાઓ રાખવી નહીં ફરી કહું છું બાળકને પણ એવી અપેક્ષા હોય મારા પપ્પા મર્સિડીઝમાં રખડતા હોય તો મારા પપ્પા બી એમ રખડતા હોય તો મારા પપ્પાને સત્તર માળનો બંગલો હોય તો શું એ બાળકની અપેક્ષા માતા પિતા પૂરી કરી શકે તો આપણે એ કમ્પેરિઝનમાં ક્યારે પડવાનું થાતું નથી આપણી પાસે ભલે દસ બાય દસનો એક રૂમ હોય પણ મારી જીવ મારો જીવ મારી જાન મારી જિંદગી એ મારું બાળક છે એનું મોઢું જવું ને તમને સત્તર માળનું બંગલામાં જે સુખ મળે ને એ ન મળે એટલું મને મોઢું જોવા મળે બસ એ એક રાજીપો રાખવો આ પરીક્ષાઓ તો આવશે લ્યા હજી તો શરૂઆત છે વર્ષ પછી તમે જેમાં જાઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં આવ્યું એમાં નકરી પરીક્ષા આવી છે પણ આ પરીક્ષા છે ને એ જિંદગી નથી એ જિંદગીનો એક ભાગ છે આહા અદ્ભુત અદભુત વાક્ય છે આ પરીક્ષાઓ છે ને એ જિંદગી નથી જિંદગીનો એક ભાગ છે અને જિંદગીનો એક ભાગ હાચવી લેશો ને તો આવા નાના નાના ભાગ હાચવતા હાચવતા જિંદગી હચવાઈ જાય ખબર નહીં પડે એટલે બિલકુલ મગજને હળવું કરી નાખો કોઈપણ માતા પિતાએ રજા રાખી હોય તો એવો મોટો હાવ તૈયાર કરવાની જરૂર નથી છોકરું રોજ નિહાળે જતું હતું રોજ ટ્યુશને જતું હતું બોર્ડની પરીક્ષા નોર્મલ એક્ઝામ જેવી જ હોય એ આપી આવશે ઓકે સ્પેશિયલ એવી રજા પાડવાની કોઈ જરૂર નથી આપણું કામ રાબેતા મુજબ ચાલુ રાખો આપણે ઘણું બધું ધ્યાન આપ્યું છે હવે કૃપયા કરશો અને ને એટલી બધું હવે ધ્યાન આપવાની કાંઈ જરૂર નથી એ છોકરું હવે બાર હતર ઓઢરનું વરનું થઈ ગયું છે એ આપી આવશે પરીક્ષા એને આવડે જ બરાબર છે એટલે ખોટો આમ ડરનો માહોલ ભયનો માહોલ પેદા ના કરશો એક્ઝામ એ બી ઓકે કેરફુલ એકદમ સાવધાનીથી આપવાની છે ચીવટપૂર્વક એ વિદ્યાર્થીને ખબર છે ઓકે એની સ્કૂલમાં આપી છે એના સ્કૂલના સાહેબોએ વીસ વીસ વર્ષથી ત્રીસ ત્રીસ વર્ષનો અનુભવ ધરાવે છે છોકરાને એની આલા ગ્રહણ તૈયાર કરી દીધા છે અને દરેક સ્કૂલની ગણતરી એક જ હોય છે કે અમારું બાળક બેસ્ટ રિઝલ્ટ લાવે એટલે બધાએ પોતાના થતા હોય તમામ સારા પ્રયત્નો કર્યા હોય અને એ છતાંય કદાચ ક્યાંક ઉણો પડી જાય તો એ બીજા વર્ષે સુધારવાની કોશિશ કરતા હોય છે દરેકની ગણતરી એક જ હોય છે કે અમારું રિઝલ્ટ બેસ્ટ આવે એટલે બેસ્ટ લાવવા બધા પ્રયત્નો કરતા હોય છે મહેનત કરતા હોય છે અને કરવું જ જોઈએ પણ એ બેસ્ટ લાવવા માટે થઈ અને કોકને મજબૂર ન બનાવવું જોઈએ એ પણ ધ્યાનમાં રાખવું દરેક બાળકની પોતાની કેપેસિટી હોય છે એ પ્રમાણે મહેનત કરતું હોય છે બધા હરખા ન હોય અમુક હોંશિયાર હોય તો અમુક નબળા હોય હોંશિયારને એ પ્રમાણે પ્રોત્સાહન આપવું નબળાને હાચવી લેવા કે બેટા વધારે આપણે ન આવે કે નહીં પણ પાસ થઈ જવું એ પ્રમાણે લખજો અને અંતે બધાને છેલ્લે એટલું કહેવાનું કે તમે આખું વરસ જે કર્યું છે ને એના આધારે આ તમારો અઠવાડિયું પંદર દિવસનો સમય જશે તમે આખું વર્ષ મોજ કરી હશે તો અત્યારે સૌથી વધારે ટેન્શન થશે અને તમે આખું વરસ ટેન્શન લઈને તૈયારી કરી હશે અત્યારે તમને મોજ આવી છે અને મારું એક જીવનમાં સૂત્ર છે કે તમે સમયને સાચવો સમયે તમારે જખ મારીને સાચવવું પડશે મતલબ કે તમે સમયને સાચવ્યો હશે તો સમય તમને સાચવી લેશે પણ જો તમે સમયને નહીં સાચવી હોય ને વેડફ્યો હશે તો હવે તમારો સમય આવી ગયો છે સમય તમને વેડફે છે એટલે તમે સમય સાચવ્યો હોય તો બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી સાચવ્યો તો હજી સમજી જજો ઓકે આ પરીક્ષામાં જે પણ પરિણામ આવે એ પછીની વાત છે પરીક્ષા શાંતિથી આપી પોઝિટિવ રિઝલ્ટ આવે તો કંઈ વાંધો નહીં અને કદાચ નેગેટિવ રિઝલ્ટ કંઈ આવે તો એનાથી કંઈ ફેર પડતો નથી જિંદગીમાં જે ભૂલો કરી છે ને એ ભૂલોને ફરીવાર રિપીટ નહીં થવાની એમાંથી શીખી લેવાનું ઓકે શ્રેષ્ઠ પરિણામ તમારી રાહ જોઈને બેઠો છે અંતે તમામ વિદ્યાર્થી અને વાલીને ઓકે બે હાથ અને વંદન કરું છું કે તમારું જે પણ પરિણામ આવે એ તમને દરેકને માન્ય હોવું જોઈએ પરિણામની ખોટી ચિંતા કરી જિંદગીમાં કોઈ પણ આડા નિર્ણય ન લેવા ઓકે તમે જે જગ્યાએ હશો ને ત્યાં મસ્ત હશો ખુશ હશો તંદુરસ્ત હશો એ પ્રાર્થના સાથે વિરમો જય મોગલ ઓકે જય હિન્દ જય ભારત